चलो विद्यार्थी मित्रों, आज आप धोरण 6 गणित एम स्वाध्याय 6.2 एम प्रश्न एक शुरू करिए। संख्या रेखा उपयोग कर पूर्णांक लखो, एनो ए छे 5 में 3 उमरता। अँ हूँ ए लखू छु, एम छे 5 में 3 उमरता, 5 में 3 उमरता एट्ले 5 वत्ता 3 थाय। आपने एम कीधु छे कि संख्या रेखा नो उपयोग करीने करो, तो अहीं हूँ हवे एक सादी संख्या रेखा बनावूँ। आ 0 1 2 3 4 5 6 7 8 9 आ एनी उपर बधा पॉइंट लीधा छे संख्या रेखा पर, अने आ बाजु -1 -2। हवे मारे 5 छे ए 0 થી પહેલાં આપણે સંખ્યા રેખા પરથી શરૂ કરીએ, એટલે 0થી શરૂ કરીએ। અહીંયા સરવાળો વત્તા 5 છે એટલે આપણે આ બાજુ જઈશું, તો અહીં 5 ઉપર આવ્યા। વત્તા 3 છે એટલે જમણી બાજુ જઈશું, એટલે 5થી હજી 3 જમણી બાજુ જઈએ, તો 1 2 અને 3 એટલે આવે 8। એટલે આપણને જવાબ મળે કે 5 વત્તા 3 બરાબર 8 થાય। ચાલો બીજો દાખલો જોઈએ। -5 માં 5 ઉમેરતા, બી -5 માં 5 ઉમેરતા। હવે આ જોઈએ તો -5 અને ઉમેરતા છે એટલે વત્તાની નિશાની કરીએ, અને આ છે 5 એટલે અહીંયા 5 લખીએ। હવે આપણે સંખ્યા રેખા અહીંયા દોરીએ, તો અહીંયા 0 -1 -2 -3 -4 અને -5 અહીંયા 1 2 3 4 5 ને 6। હવે આપણને એમ પૂછ્યું છે કે -5, પહેલાં -5 આપ્યું છે એટલે આપણે ડાબી બાજુ જવાનું, જ્યારે જ્યારે ઋણ સંખ્યા હોય ત્યારે ડાબી બાજુ જવાનું। તો ઋણથી આપણે 0થી શરૂ કરીએ, તો આ -5 માં અહીંયા ગયા। હવે -5 છે, જ્યારે -5 હોય ત્યારે આપણે જમણી બાજુ ખસીએ, તો અહીંથી ખસીએ જમણી બાજુ, કેટલા પોઈન્ટ ખસવાનું છે? 5 પોઈન્ટ। તો 1 2 3 4 અને 5 5 પોઈન્ટે આપણને શું મળે છે? 0। અહીંથી પાછા અહીં ખસીએ તો આપણને મળે છે 0। એનો મતલબ કે -5 વત્તા 5 બરાબર 0 થાય। ચાલો હવે સી જોઈએ। સી છે 2 માંથી 6 બાદ કરતા, અહીંયા હું સી લખું 2 માંથી 6 બાદ કરતા। એના માટે પહેલાં આપણે સંખ્યા રેખા બનાવી લઈએ। સંખ્યા રેખામાં અહીંયા 0 1 2 3 4 5 6, આ બાજુ -1 -2 -3 -4 અને -5। હવે 2 માંથી 6 બાદ કરતા એટલે પહેલાં 2, અને બાદ કરતા છે એટલે ઓછાની નિશાની અને 6। હવે પહેલાં 2 છે એ ધન 2 છે, એની આગળ ઓછાની નિશાની નથી। 0થી શરૂ કરી આપણે 2 ધન છે એટલે જમણી બાજુ ખસીશું, તો અહીંયા આવે 2। હવે -6 છે, ઓછા ઋણની નિશાની છે એટલે આપણે ડાબી બાજુ ખસીશું, કેટલા પોઈન્ટ ખસીશું? 6 પોઈન્ટ। તો 1 2 3 4 5 ને 6, તો આપણને મળે છે -4। તો અહીંયાથી 2 થી 6 પોઈન્ટ ખસીએ તો આપણને મળે છે -4। એનો મતલબ કે 2 - 6 બરાબર -4 જવાબ મળે। હવે ડી જોઈએ। ડીની રકમ છે -2 માંથી 3 બાદ કરતા, તો અહીંયા હું લખી દઉં -2 માંથી 3 બાદ કરતા। હવે એના માટે સંખ્યા રેખા પરથી ગણવાની છે એટલે આપણે પહેલાં સંખ્યા રેખા કરી દઈએ। -2 એમાંથી અહીંયા આપ્યું છે બાદ કરતા એટલે ઓછા કરીશું, અને 3 આપણને આવી રકમ મળે। હવે આપણે સંખ્યા રેખા દોરીએ, 0 1 2 3 4 5, આ બાજુ -1 -2 -3 -4 -5। હવે પહેલાં -2 છે એટલે 0થી શરૂ કરીએ તો આપણે ઋણ છે એટલે ડાબી બાજુ ખસીશું, 2 પોઈન્ટ એટલે 2 પોઈન્ટ ખસ્યા ડાબી બાજુ, તો આપણને મળે -2. હવે જુઓ -3 છે, -3 છે એટલે ડાબી બાજુ જ ખસીશું,
બે થી ડાબી બાજુ ખસવાનું અને કેટલા પોઈન્ટ ખસીશું ત્રણ તો બે થી ડાબી બાજુ ત્રણ પોઈન્ટ ખસીએ તો આ એક બે અને ત્રણ તો આપણને મળે છે ઋણ પાંચ તો એનો મતલબ કે ઓછા બે ઓછા ત્રણ બરાબર ઓછા પાંચ જવાબ આપણને મળે છે ચાલો આગળ જોઈએ પ્રશ્ન એક પૂરો થયો હવે પ્રશ્ન બે છે એમાં પણ એવું આપ્યું છે કે સંખ્યારેખાનો ઉપયોગ કરી નીચેના પૂર્ણાંકોનો સરવાળો કરો હવે એમાં પહેલો પ્રશ્ન છે પહેલો એ જે દાખલો છે એમાં એવું લખ્યું છે કે 9 - 6 તો આપણે અહીંયા લખીએ 9 - 6 તો પહેલાં આપણે સંખ્યારેખા દોરી દઈએ અહીંયા 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 આ બાજુ ઋણ 1, 2, 3, 4, 5, 6 હવે જુઓ પહેલાં 9 છે એ આગળ કોઈ નિશાની ના હોય તો આપણે વત્તાની નિશાની સમજવાની એટલે 0થી શરૂ કરીએ કોઈ નિશાની નથી એટલે જમણી બાજુ ખસીશું 9 બાજુ જમણી બાજુ 9 સુધી ખસીએ હવે અહીંયા ઓછાની નિશાની છે 6 પોઈન્ટ ખસવાના છે પણ ઓછાની નિશાની છે એટલે કઈ બાજુ ખસવાના ડાબી બાજુ 9 થી 6 પોઈન્ટ ડાબી બાજુ ખસીએ તો 1, 2, 3, 4, 5 અને 6 તો આપણને મળે છે 3 એટલે અહીંયાથી હવે આપણે ખસીશું તો આપણને મળશે 3 એટલે કે 9 - 6 કરીએ તો જવાબ મળે છે 3 આપણે બીજો દાખલો જોઈએ એની રકમ છે 5 - 11 5 - 5 - 11 અથવા -11 તો એના માટે પહેલાં આપણે સંખ્યારેખા બનાવી લઈએ અહીંયા મેં સંખ્યારેખા બનાવી છે હવે આપણે એની પર આંકી દઈએ 0, 1, 2, 3, 4, 5, 6 અહીંયા -1, -2, -3, -4, -5, -6 અને -7 સંખ્યારેખા બનાવ્યા પછી હવે પહેલાં છે 5 તો 0 થી 5ની આગળ કોઈ નિશાની નથી એટલે આપણે એને વત્તાની નિશાની ગણીશું 5ની આગળ કોઈ નિશાની નથી એટલે આપણે એને વત્તાની નિશાની જ ગણવાની એટલે 0થી વત્તાની નિશાની હોય તો આપણે જમણી બાજુ ખસીએ તો 0 થી 5 પોઈન્ટ ખસીએ તો 1, 2, 3, 4 અને 5 એટલે આપણે આવીએ 5 ઉપર હવે 11 છે એની આગળ ઓછાની નિશાની છે ઋણ છે એટલે કે ડાબી બાજુ ખસવું પડશે કેટલા પોઈન્ટ 11 પોઈન્ટ તો 5થી આપણે ડાબી બાજુ 11 પોઈન્ટ ખસીશું 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને 11 તો આપણને મળે છે ઋણ 6 5 થી 11 પોઈન્ટ ડાબી બાજુ ખસતા આપણને મળે છે ઋણ 6 એનો મતલબ કે 5 - 11 બરાબર જવાબ મળે છે ઋણ 6 -7 અહીંયા હું સી લખું છું -1 - 7 તો એના માટે પહેલાં આપણે સંખ્યારેખા બનાવી લઈએ -1, -2, -3, -4, -5, -6, -7, -8, -9, -10 ને આ બાજુ 1, 2, 3, 4 સુધી આપણે પોઈન્ટ મૂકીએ છીએ હવે આપણે દાખલો ગણવાની શરૂઆત 0થી કરીએ 0થી હવે પહેલાં છે -1 ઓછાની નિશાની છે એટલે 0થી કઈ બાજુ ખસવું પડશે ડાબી બાજુ કેટલા પોઈન્ટ 1 પોઈન્ટ તો અહીંથી 0થી 1 પોઈન્ટ ડાબી બાજુ ખસવું એટલે -1 મળી ગયો હવે છે -7 એટલે ફરી ડાબી બાજુ ખસીશું કેટલા પોઈન્ટ 7 પોઈન્ટ તો 1થી જ 7 પોઈન્ટ ડાબી બાજુ ખસીએ તો આ 1, 2, 3, 4, 5, 6 અને 7 તો આપણને મળે છે -8 કેટલા મળે છે -8 આપણે આ બાજુ ખસ્યા 1થી તો આપણને મળ્યા -8 એનો મતલબ કે -1 - -7 કરીએ તો આપણને જવાબ મળે છે -8 ચાલો સી થઈ ગયો હવે ડી કરીએ ડીની રકમ છે -5 - 10 -5 - 10 એના માટે આપણે સંખ્યારેખા બનાવી લઈએ
અહીંયા હું 0 મૂકીશ, ઓછા 1, ઓછા 2, ઓછા 3, ઓછા 4, ઓછા 5, ઓછા 6, ઓછા 7, અહીં સુધીની સંખ્યા રેખા બનાવ્યા પછી 1, 2, 3, 4, 5, 6. હવે આપણે 0થી શરૂઆત કરીશું. હવે પહેલાં ઓછા 5 છે, ઓછાની નિશાની છે એટલે કઈ બાજુ ખસીશું, ડાબી બાજુ. ત્યાં સુધી 5 પોઈન્ટ, તો 1, 2, 3, 4 ને 5, તો આપણને મળ્યા ઓછા 5. હવે 10 છે, 10માં આગળ ઓછાની નિશાની નથી, વધતાની છે, તો આપણે જમણી બાજુ ખસીશું. ઓછા 5થી જમણી બાજુ 10 પોઈન્ટ ખસીએ તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ને 10, તો આપણને મળે છે 5. એનો મતલબ કે ઓછા 5 વત્તા 10 બરાબર જવાબ મળે 5. ઓછા 5 વત્તા 10 બરાબર 5. ચાલો આગળ જોઈએ. ઈનો દાખલો છે, ઓછા 1 વત્તા ઓછા 2 વત્તા ઓછા 3. આપણે ઈમાં કરીએ, ઓછા 1 વત્તા ઓછા 2 વત્તા ઓછા 3. ચાલો દાખલો શરૂ કરીએ. એના માટે આપણે પહેલાં સમય સંખ્યા રેખા દોરી દઈએ. અહીંયા હું 0, ઓછા 1, ઓછા 2, ઓછા 3, ઓછા 4, ઓછા 5, ઓછા 6, ઓછા 7, ઓછા 8. ઓછા 8 સુધીની સંખ્યા રેખા મેં બનાવી દીધી છે અને આ બાજુ 1, 2, 3, 4 અને 5. હવે 0થી શરૂઆત કરીએ. પહેલાં છે ઓછા 1, ઓછાની નિશાની છે એટલે આપણે ડાબી બાજુ ખસીશું. કેટલા પોઈન્ટ? 1 પોઈન્ટ, તો આપણને મળે 1 પોઈન્ટ ખસીએ એટલે ઓછા 1 મળે. હવે ઓછા 1થી આગળ છે ઓછા 2, ઓછા 2 છે એટલે ફરી ડાબી બાજુ ખસીશું. કેટલા પોઈન્ટ? 2 પોઈન્ટ. ઓછા 1થી 2 પોઈન્ટ ખસીએ એટલે 1 અને 2, તો આપણને મળે ઓછા 3. હવે ઓછા 3 આવ્યા, હજી આગળ છે બીજા, ઓછાની જ નિશાની છે, ઋણ છે એટલે ફરી આપણે ડાબી બાજુ ખસીશું. કેટલા પોઈન્ટ? 3 પોઈન્ટ. તો 1, 2 અને 3 પોઈન્ટ ખસીએ તો આપણને મળે છે ઓછા 6 અથવા ઋણ 6. એનો મતલબ કે ઋણ 1 વત્તા ઋણ 2 વત્તા ઋણ 3, એનો જવાબ મળે ઋણ 6. આગળ જોઈએ. એફનો દાખલો છે, ઓછા 2 વત્તા 8 વત્તા ઓછા 4. અહીંયા આપણે એફની રકમ લખી દઈએ, ઓછા 2 વત્તા 8 વત્તા ઓછા 4 એટલે કે ઋણ 4. હવે એના માટે આપણે સંખ્યા રેખા બનાવી લઈએ. અહીંયા 0, ઋણ 1, ઋણ 2, ઋણ 3, ઋણ 4, ઋણ 5. અહીંયા 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. હવે આપણે 0થી શરૂઆત કરીએ. 0થી હવે કઈ બાજુ ખસવું પડશે? તો 2ની આગળ ઓછાની નિશાની છે એટલે પહેલાં ડાબી બાજુ ખસીશું. કેટલા પોઈન્ટ? 2 પોઈન્ટ. તો 1 અને 2 પોઈન્ટ ખસીએ એટલે આપણને મળે ઓછા 2. હવે 8 છે પણ 8ની આગળ કોઈ નિશાની નથી એટલે આપણે એને ધન ગણવાના, વત્તાકાર ગણવાના, તો આપણે જમણી બાજુ 8 પોઈન્ટ ખસીશું. તો અહીંયા ઓછા 2થી 8 પોઈન્ટ જમણી બાજુ, તો 1, 2, 3, 4, 5, 6, 7 ને 8, તો આપણને મળે છે 6. હવે 6 સુધી આવ્યા પછી છે ઓછા 4. અહીંયા આપણે 6 સુધી પહોંચ્યા, હવે છે ઓછા 4 એટલે આપણે ડાબી બાજુ ખસવું પડશે, ઓછાની નિશાની છે એટલે. તો 6થી ડાબી બાજુ ખસવાનું પણ કેટલા પોઈન્ટ? 4 પોઈન્ટ. તો 1, 2, 3 અને 4, તો આપણને મળે છે 2. તો આપણે એમ કહી શકીએ કે ઋણ 2 વત્તા 8 વત્તા ઋણ 4 બરાબર જવાબ મળે છે 2. તો પ્રશ્ન 2 અહીંયા પૂરો. વિદ્યાર્થી મિત્રો, તો પ્રશ્ન 2 સુધીના દાખલા સ્વાધ્યાય 6.2ના અહીંયા પૂરા થાય છે. પ્રશ્ન 3થી આપણે બીજા વિડીયોમાં જોઈશું. તો જો વિડીયો ગમ્યો હોય તો લાઇક જરૂર કરશો, તમારા મિત્રોને શેર કરશો અને ચેનલને ચોક્કસ સબસ્ક્રાઇબ કરશો. ચાલો ત્યારે આવજો.